હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 5માં વિષય કમ્પ્યુટરના પાઠ 1 કમ્પ્યુટરની વિકાસગાથા સમજીશું. હવે વિકાસગાથા એટલે કે કમ્પ્યુટરની શરૂઆતથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં તેમાં કેવા કેવા ફેરફાર થયા, કોને કોને કર્યા તેના વિશે જાણીશું. હવે સૌથી પહેલાં કમ્પ્યુટર શબ્દ ક્યાંથી આવ્યો? તો કે કમ્પ્યુટર શબ્દ એક ગ્રીક નામના કમ્પ્યુટ નામના શબ્દ ઉપરથી પડ્યું છે. કમ્પ્યુટ એટલે ગણતરી કરવી. આપણે જાણીએ છીએ કમ્પ્યુટર એક ગણતરી કરતું સાધન છે, એટલે તેનું નામ કમ્પ્યુટર રાખવામાં આવ્યું છે. તે એક ઇલેક્ટ્રોનિક મશીન પણ છે અને તેમાં આપણે વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ પણ કરી શકીએ છીએ અને પાછી જરૂર પડે ત્યારે પાછી પણ મેળવી શકીએ છીએ. તેની મદદથી આપણે ગાણિતિક, બિનગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ પણ કરી શકીએ છીએ. ગાણિતિક એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવા અને તાર્કિક એટલે કે લોજિકલ જવાબ જે આપણે હા અને નામાં મેળવીએ છીએ તેને કહેવાય તાર્કિક પ્રક્રિયાઓ. હવે આપણે જોઈએ કમ્પ્યુટરની વિકાસગાથામાં સૌ પ્રથમ કે વર્ષો પહેલાં જ્યારે માનવી જંગલમાં ભટકતું જીવન જીવતા હતા ત્યારે તેને પોતાનું પેટ ભરવા માટે પશુ પ્રાણીઓનો શિકાર કરવો પડતો અને આમ તેનું જીવન ચાલતું. પણ એનામાં જેમ સમજણ આવતી ગઈ તેમ તેને થયું કે હવે પશુ પ્રાણીઓનો શિકાર કરવાને બદલે આ જ પશુ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને તે ખેતીઓમાં અને એનું અનાજ ઉગાડવા માંડ્યા અને અનાજથી તેનું પેટ ભરવા લાગ્યા. એટલે કે તેનામાં થોડો વિકાસ થયો. માનવી પોતાની પાસે રહેલા પશુઓની ગણતરી કરવા માંડ્યા, એટલે કે એનામાં એવો વિકાસ થયો કે આને આટલા પાસે પ્રાણીઓ, આટલા પશુઓ, આટલા, તો એ ગણતરી કેવી રીતે કરતા? તો ગણતરી કે ઝાડના થડ હોય એમાં પથ્થરથી કોતરીને ગણતરી કરતા, આંગળીઓના વેઢાથી ગણતરી કરતા અને કાંકરા અને પથ્થરનો ઉપયોગ કરીને એની ગણતરી થતી. એટલે આમ માનવીનો વિકાસ થતો ગયો, એમ ગણતરીમાં પણ આગળ આગળ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગણતરી અવનવા સાધનો વડે વિકસાવા લાગ્યા. ગણતરી, આ જે ગણતરી હતી એ બધી મર્યાદિત હતી. માનો કે આપણે આંગળીના વેઢાથી ગણતરી કરી તો આપણા વેઢા પૂરા થાય ત્યાં સુધીની ગણતરી થતી. પણ જેમ વધારે ગણતરીની જરૂર પડતી એમ તેને અવનવા સાધનો શોધવાની જરૂર પડી, ફરજ પડી. ત્યારે તેને લઈ એટલે કે મણકાપાટીથી લઈ અને એ કોરડામાં સમાઈ જાય એવા કમ્પ્યુટરની રચના કરી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કમ્પ્યુટરમાં સૌથી પહેલી ગણતરી કરતું સાધન એટલે કે મણકાપાટી, એબિક્સ. તો કે હજારો વર્ષ પહેલાં જ્યારે માનવી આવી અવનવી રીતે ગણતરી કરતું, પણ એ ગણતરી કેવી હતી? મર્યાદિત હતી. એટલે એને મણકાપાટીની શરૂઆત થઈ. તો કે મણકાપાટીની શરૂઆત આજથી 5000 વર્ષ પહેલાં ચીનમાં એબેક્સ નામના સાધનથી થઈ હતી. એબેક્સ એટલે મણકાપાટી. આ મણકાપાટી કેવી હતી? તો કે આ મણકાપાટી આપણે અત્યારે પ્રાથમિક શાળાના બાળકો જે સ્લેટ વાપરે છે, ઉપર મણકા અને નીચે સ્લેટ, એ મણકાપાટીનું નાનું જ સ્વરૂપ છે. તો કે એમાં નાના નાના મણકાઓ પૂરવેલા હતા અને તે એક ચોરસ લાકડાની ફ્રેમમાં સમાંતર ગોઠવેલા સળિયામાં રંગબેરંગી મણકાઓ હતા જેને ખસેડીને ગણતરી થતી. એટલે કે આ મણકાઓમાં એકમ દશક 100 જેવી ગણતરી કરી શકાતી હતી અને આના આધારે ગણતરી કરવાની પદ્ધતિનો વિકાસ થયો. સામાન્ય રીતે તેનો ઉપયોગ સરવાળો અને બાદબાકી કરવા માટે જ થતો હતો. એટલે આથી કમ્પ્યુટરની વિકાસગાથામાં આપણે જોઈએ તો સૌ પ્રથમ ગણતરી કરતું સાધન એટલે એ છે એબેક્સ, મણકાપાટી. ત્યારબાદ ઈસવીસન 1614માં સ્કોટના જોન નેપિયર નામના ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે એક સાધન વિકસાવ્યું. હવે મણકાપાટીથી ખાલી સરવાળો, બાદબાકી એવું થતું હતું, પણ ગુણાકાર કરવા માટે ઈસવીસન 1614માં જોન નેપિયર નામના ગણિતશાસ્ત્રીએ આ નેપિયર બોન્સની રચના કરી. આ નેપિયર બોન્સ શેનાથી બનેલું હતું? તો કે હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ હતો અને તેમાં 0 થી 9 સુધીના અંકો કોતરેલા હતા. તે બે પટ્ટીઓને પાસે મૂકીને તેની ગુણાકાર મેળવી શકાતો હતો. એટલે સરવાળો, બાદબાકી કરવા માટે મણકાપાટીનો ઉપયોગ થતો અને સૌ પ્રથમ ગુણાકાર કરવા માટે નેપિયર બોન્સ નો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ જોઈએ તો સ્લાઇડ રુલ. ઈસવીસન 1620માં વિલિયમ ઓક્ટ્રેન નામના અંગ્રેજ ગણિતશાસ્ત્રીએ
લોગેરિધમના સિદ્ધાંત પર કાર્ય કરતા સ્લાઇડ રૂલની રચના કરી. આ સ્લાઇડ રૂલ છે એ બે પટ્ટીઓનું બનેલું હતું, જેમાં એક પટ્ટી ઉપર બીજી પટ્ટીને સરકાવવામાં આવતી અને આમાં અંકો પણ લખેલા હતા, જેમાં એકબીજા પર સરકાવીને ગણતરી કરી શકાતી હતી. સ્લાઇડ રૂલની મદદથી ગુણાકાર અને ભાગાકાર જેવી જટિલ ગણતરી પણ કરી શકાતી હતી. એટલે તેના વડે સરળતાથી, ઝડપથી અને ચોકસાઈપૂર્વક, એટલે કે ભૂલ કર્યા વગર ગણતરી થતી હતી. હવે ત્યારબાદ પાસ્કેલાઈન. ઈસવીસન 1642માં ફ્રાન્સના ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલે ફક્ત 19 વર્ષની ઉંમરે સરવાળો અને બાદબાકી કરવા માટેનો સૌપ્રથમ ગાણિતિક મશીન વિકસાવ્યું, જે પાસ્કેલાઈન તરીકે ઓળખાયું. એટલે કે સ્લાઇડ રૂલની રચના બાદ 1642માં ગણિતના બ્લેઝ પાસ્કલે ફ્રાન્સના 19 વર્ષની ઉંમરમાં સરવાળો અને બાદબાકી કરવા માટે પાસ્કેલાઈનના નામના સાધનની રચના કરી. પાસ્કેલાઈનની રચના વિવિધ હારબંધ ધરીઓનો સમૂહ ઉપર જુદા જુદા ચક્રો ગોઠવેલા હતા, જે એકબીજા પર દાતાની મદદથી ફરતા હતા અને ગણતરી થઈ શકતી હતી. તેની મદદથી સરળતાથી સરવાળો અને બાદબાકી પ્રકારની ગણતરી પણ થઈ શકતી હતી. તેથી દુનિયાનું સૌ પ્રથમ આ યાંત્રિક કેલ્ક્યુલેટર, કે આપણે જે અત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ, તેનું સૌથી પહેલી શોધ પાસ્કેલાઈને કરી હતી. જે મશીનની શોધ કરી તેને સૌથી પહેલું કેલ્ક્યુલેટર તરીકે ઓળખવામાં આવ્યું. હવે આ કેલ્ક્યુલેટરની રચના થઈ ગયા બાદ 1671માં જર્મન ગણિતશાસ્ત્રીએ ગોટફ્રેડ લેબનીઝે બ્લેઝ પાસ્કલે શોધેલું પાસ્કેલાઈનમાં સુધારા વધારા કરીને એક નવું કેલ્ક્યુલેટિંગ મશીન તૈયાર કર્યું. એટલે કે તેને જે પાસ્કેલાઈને જે મશીન શોધ્યું હતું તેમાં સુધારા વધારા કરીને 1671માં ગોટફ્રેડ લેબનીઝે આમાં ફેરફાર કર્યા અને તેની મદદથી ખૂબ સરળતાથી સરવાળો, બાદબાકી, ગુણાકારને ભાગાકાર થતો હતો અને એના કરતાં સામાન્ય ગણતરી કરતાં પણ એમાં એક નવી રચના કરી, જે છે વર્ગમૂળની. એટલે કે આ જે મશીન, આ કેલ્ક્યુલેટર જે શોધ્યું તેમાં વર્ગમૂળની પણ ગણતરી થતી હતી. એટલે આ કેલ્ક્યુલેટર ખૂબ ઝડપથી ગણતરી કરતા કેલ્ક્યુલેટર તરીકે વિકાસ પામ્યું. ત્યારબાદ જોઈએ ડિફરન્સ એન્જિન. તો કે ઈસવીસન 1822માં કેમ્બ્રિજ યુનિવર્સિટીના બ્રિટિશ ગણિતશાસ્ત્રી ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી. હવે આપણે ચાર્લ્સ બેબેજને બધા ઓળખીએ છીએ કે તે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેને કમ્પ્યુટરની શરૂઆત, અત્યારે જે આપણે કમ્પ્યુટર જોઈએ છીએ, તેની શરૂઆત આ ડિફરન્સ એન્જિનથી કરવામાં આવી. એટલે કે સૌથી પહેલાં 1822માં આ ડિફરન્સ એન્જિનની શોધ થઈ. ત્યારબાદ જે આ ગોટફ્રેડ લેબનીઝ જે કેલ્ક્યુલેટર શોધ્યું હતું એના 150 વર્ષ પછી આ ડિફરન્સ એન્જિનની શોધ કરવામાં આવી. ચાર્લ્સ બેબેજે શોધેલ ડિફરન્સ એન્જિન એ વિશાળ કદ ધરાવતું હતું, એટલે કે એક ઓરડા જેટલી જગ્યા એમાં જોતી હતી, જેમાં ચક્ર, દાતા અને લીવર હતા, જેના આધારે તે સામાન્ય પ્રકારની ગણતરી કરી શકતું હતું. પણ આ મશીનમાં દરેક પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી એટલે તેને વધારે લોકપ્રિય ન બન્યું, કારણ કે આ મશીનમાં વારે વારે સૂચનાઓ આપવામાં આવતી હતી. હવે બાળકો, આપણે વિકાસ ગાથામાં જોઈએ કે મણકા પાટીથી લઈ અને ડિફરન્સ એન્જિન સુધીનું કે કેવી કેવી રીતે ગણતરી, આપણે ગણતરી કરતા સાધનની રચના જોઈ. હવે ત્યારબાદ બીજા લેક્ચરમાં જોશું આપણે એનાલિટિકલ એન્જિન. ત્યાં સુધી આવજો.